બાળકો ધોરણ એક માં હવે આપણે સદ્ય પોથીનું પેજ નંબર 13 થી રિવિઝન. હવે એકવાર તો આપણે બધું ચાલી ગયું છે, હવે ફરી આપણે જે રિવિઝન કરવાનું છે એ બધું તમારે નોટમાં કરવાનું છે. એમાં હવે આપણે શીખવાનું છે સૌથી ભારે સૌથી હલકું. પ્રશ્ન નંબર 8, સદ્ય પોથીનું પેજ નંબર 13, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી ભારે માટે નીચેનું તીર અને નિશાની તથા હલકા માટે ઉપરની નિશાની કરો. જો એક આઈડિયા છે કે ભારે વસ્તુ હંમેશા નીચે બેસી જાય તો એને નીચેનો એરો બતાવ્યો છે અને હલકી વસ્તુ હવામાં ઉડે એટલે એને ઉપરનો એરો બતાવ્યો છે. તો ત્રણ વસ્તુ છે, માચિસ બોક્સ, પછી છે ચાપ અથવા સેફ્ટી પિન અને પુસ્તક. પુસ્તક જો નીચેનું તીર બતાવ્યું છે, વજન છે એટલે, અને સેફ્ટી પિન ઉપર. આ તો તમને આપેલું જ છે. હવે ત્રણ વસ્તુ છે, અનાનસ, તડબૂચ અને સ્ટ્રોબેરી. ત્રણેયમાં ભારે વસ્તુ તડબૂચ છે એટલે નીચેનું તીર, અને સ્ટ્રોબેરી હલકી છે અનાનસ કરતાં એટલે ઉપરનું તીર. ત્રણ માટલા આપ્યા છે પણ આ જે પહેલો છે ને એ મોટો કુંજો દેખાય છે, જુઓ. એટલે નીચેનું તીર અને નાના માટલા માટે ઉપરનું. પછી ત્રણ વસ્તુ આપી છે, ઊંટ, કાચબો અને બકરી. ઊંટ માટે નીચેનું, કેમ કે સૌથી વધારે વજન એનું હોય, અને સૌથી હલકું શું હોય, કાચબો એટલે કે ઉપરનું તીર. હવે જો આ પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ બી તમારે સમજવાની છે કે તમે માપ કેવી રીતે લો છો. તો જો આંગળીઓ, પછી વેદ કેવી રીતે મપાય, હાથનું માપ તમારે કોહણીથી તે ઉપરની આંગળીઓ સુધી મપાય, પછી પગનું માપ એડીથી અંગૂઠા સુધી, અને પગલા, એક પગલાની આમ જેટલો તમારો પગ પહોળો થાય એટલો એક પગલું તમારું મપાય છે, જુઓ. તો આ રીતે તમારે માપવાનું છે. તમને આ બધું જે છે એ તો તમારે જાતે જ પૂરવાનું છે કે નીચેના પ્રશ્નના જવાબ લખો. વર્ગખંડ, ઘર કે મેદાનની રહેલી વસ્તુઓના આધારે શિક્ષક કે વાલીએ પ્રશ્ન. ટેબલની લંબાઈ કેટલા વેદ હોય, તો તમે તમારા ઘરનું કોઈ પણ ટેબલ હોય એ માપીને તમે લખી શકો છો. પુસ્તકની લંબાઈ કેટલા વેદ હોય, તો તમે તમારા પુસ્તકનું બી પણ તમે માપી શકો છો. પેન્સિલની લંબાઈ કેટલા વેદ થાય છે, તો પેન્સિલ તો ઓછામાં ઓછી એક વેદ બી હોઈ શકે, અથવા તો અડધી વેદ પણ હોય નાની હોય તો, એટલે આપણે એક વેદ જ લખવાનું. વર્ગખંડની લંબાઈ તમારે, આપણે ક્લાસમાં કેટલા વર્ગખંડ, તો તમારા ઘરનો ને સ્કૂલનો વર્ગખંડ એક સરખો હોય તો ઘરના પગલા માપી લેવાના. ઘરના ઓરડાની લંબાઈ કેટલા પગ હોય છે, બરાબર. પછી સાદડી એટલે કે ચટાઈ, તમારા ઘરમાં કોઈ ચટાઈ હોય, દરેકના ઘરમાં નાની હોય મોટી હોય અલગ અલગ હોય, તો એ રીતે તમારે ચટાઈનું પણ માપ લેવાનું છે. પછી મેદાનમાં રહેલા બે ઝાડ વચ્ચેનું અંતર કેટલા પગલા થાય છે. આ બધી પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે. કાળા પાટિયાનું માપ કેટલી પેન્સિલ છે એ પણ, બરાબર છે. પાટલીનું માપ કેટલી પેન્સિલ થાય છે, દફતરનું માપ કેટલી પેન્સિલ થાય છે, રમતનું મેદાન કેટલા દડા થાય છે, દંડા, સોરી, જે ગીલી અને દંડા રમીએ છીએ ને તે છે. તો અહીંયા મેં તમને જે સ્વાધ્યાય પોથીમાં આપે છે નંબર 13 થી 16, આ તમને માપ આપ્યું છે એ રીતે તમારે કરવાનું છે. અને તમારે તમારા ઘર આશરે તમે લખશો ને તો પણ ચાલશે, તમને અંદાજ તો હોય કે આ વસ્તુ આ રીતે હોય. તો 13 થી 16 પેજ જે મેં તમને આજે જે સમજાવ્યું છે એ જ તમારે નોટમાં કરવાનું છે, અને એ જ તમારું લેસન છે બાળકો. તો આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.